ત્યારે ગતરોજ ભારે વરસાદના પગલે વહોડામાં પાણી આવતા આ નાળાનું ધોવાણ થઈ ગયું હતું જેના પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો જોકે આ રોડની આજુબાજુમાં મોટી સંખ્યામાં ખેડૂતોની જમીનો આવેલી છે અને પશુપાલકો વ્યવસાય કરે છે ત્યારે આ તમામ લોકોને અવર જવર માટેનો એક જ માર્ગ હોય અને આ નાળું ક્ષતિગ્રસ્ત થતાં હાલમાં તો આ તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે જો કે સ્થાનિક ખેડૂતો દ્વારા હાલ પૂરતો વૈકલ્પિક રીતે ચાલી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે પરંતુ ખેડૂતો પશુપાલકો અને વાહન ચાલકો દ્વારા આગામી સમયમાં બોક્સ કટિંગ નાડું બનાવવામાં આવે જેવી માંગ ઉઠવા પામી છે ગઢના સ્થાનિક આગેવાન રૂપસિંહભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં આ નાળામાં પ્રથમ વરસાદમાં દર વર્ષે નાડું તૂટી જાય છે જેથી પાલનપુરના ધારાસભ્ય અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતની ગંભીરતા દાખવી બોક્સ કટિંગ નાડું બનાવવામાં આવે તો આ કાયમી ઉકેલ આવે તેમ છે હાલ પૂરતું આ નાળાનું સમારકામ કરવામાં આવે જેથી અહીંથી પસાર થતા ખેડૂતો પશુપાલકો અને વાહન ચાલકોને મુશ્કેલી દૂર થાય જેથી સત્વરે આ નાળાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે નામ રૂપસીભાઈ રાજપૂત ગામગઢ આ રોડ આજથી ચાર વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો છે જે ખૂબ સરાહને કાર્ય છે અને ખેડૂતોને અવાર જવાર ડિશાથી ઘટને જોડતો આ રોડ છે એટલે ખૂબ સારો રોડ બનાવ્યો છે પરંતુ આ જે ડીપનાળું બનાવ્યું છે ભૂંગળા નાખીને દર વર્ષે આ સ્થિતિ થાય છે જે આજે થઈ છે એવી છેલ્લા ચાર વર્ષથી આ સ્થિતિ થાય છે તો એક તો પહેલાં સત્વરે એવા સિઝન ખુલ્લી છે ચોમાસું સારો વરસાદ થઈ ગયો છે વાવેતરની સિઝન તો સત્વરે આ રિપેર થાય અને આને ધારાસભ્યશ્રી અનિકેતભાઈ અને માર્ગ અને મકાન વ્યવહાર જિલ્લા પંચાયત સત્વરે રસ દાખવી અને બ્લોક કન્વર્ટ નાળું બનાવવામાં આવે એવું અહીંના ગામજનોની માંગ છે અત્યારે જે જોઈ શકાય છે એમાં ખાલી પાંચ જ મિનિટમાં આટલા માણસો ભેગા થયા છે આવતા જતાં બાઇકો લઈને અને એ પચાસ ટકા સામઢીના છે પચાસ ટકા ગઢના છે અંદર ખેડૂતો ફોર્મ હાઉસ બનાવીને આગળ રહે છે બધાના છોકરાઓને સ્કૂલમાં આવવું પણ તકલીફ થઈ પડે છે તો ખૂબ નમ્ર વિનંતી છે એક જાગૃત નાગરિક તરીકે કે આને બ્લોક કન્વર્ટ બનાવી અને રોજનું દુઃખ કાઢી અને કારણ કે ઝાડ બહુ આવે છે કપાઈ ગયેલા આગળથી આવે છે અને દર વર્ષે આ સ્થિતિ થાય છે જેને નિવારી શકાતી નથી તો હું સરકારને વિનંતી કરું છું ધારાસભ્યશ્રીને બધાને કે ભાઈ આટલું કામ તમે સત્વરે કરી અમને બ્લોક કન્વર્ટ નાળો આપો એવી મારી વિનંતી છે પાલનપુર વિસ્તારમાં બિપુર જોઈ વાવાઝોડાને લઈને ભારે વરસાદ ખાબક્યો હતો અને ભારે વરસાદના કારણે અત્યારે આ ઘડથી સાંભળી જતો એક માર્ગ છે ને માર્ગ પર એક નાળું તૂટી જવા પામ્યું છે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતોના ખેતરો આવેલા છે અને આ માર્ગ સાંભળીથી સીધો ડીસાને જોડતો માર્ગ છે દર વર્ષે અહીંયા ડીપ નાળાના કારણે કચરો ભરાઈ જતાં આ નાળું તૂટી જવા પામે છે ત્યારે અહીંના સ્થાનિકોની પણ એક માંગ છે કે અવારનવાર તૂટી જતા નાળાને લઈ અને ખેડૂતોને હેરાની ગતિ ભોગવવી પડતી હોય છે જેને લઈને બોક્સ કટિંગ નાળું બનાવવામાં આવે તેવી પણ ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ નાળાનું અત્યારે તૂટી જવા પામ્યું છે અને લોકો અત્યારે આ નાળું રિપેર કરવા માટેની પણ માંગ કરી રહ્યા છે સાથે સાથે બોક્સ કટિંગ કરવા માટેની પણ માંગ કરી રહ્યા છે રમેશ પટેલ ન્યૂઝ પોઈન્ટ ગુજરાત બનાસકાંઠા